ओम नमः शिवाय स्वाहा युनिको आपे वा सांभळे અમે ક્યારેક ક્યારેક એમાં ઈ નો હોય ત્યારે અમે વાજી નો હોય ત્યારે અચ્છા બીજું અમારી તો તમારા પરિવારને બહુ સંવેદના એટલા માટે કે બે બાળકો નોંધારા થઈ ગયા બરાબર એની જવાબદારી તમારા ઉપર આવી ગઈ છે બધા પરિવાર ઉપર આવી ગઈ છે એટલે બહુ આઘાતજનક એટલે અમે ગઈકાલ સાંજના જ્યારે સમાચાર મળ્યા ને ત્યારે અમે એવી ચિંતામાં કે આપણે હવે કઈ સદીમાં જઈ રહ્યા છીએ એમ થાય કે આવો બનાવ બને કે પોતાને પછી બે વ્યક્તિએ કે જે રીતે એને કર્યું અને પોતાના માથાના ભાગ કપાઈ જાય એવી રીતે કર્યું એટલે બહુ આશ્ચર્ય થાય એમ કે આટલું બધું અને તમને એમ કે આવું બધું લોખંડ લેતા આવે તો આવું બધું લેતા આવે અને બાંધતા હોય તો કોઈને ધ્યાન ન ગયું એમ એવા પ્રશ્નો તો એટલા માટે થાય કે ભાઈ તમે આવું બાંધતા હોય ને કરતા હોય તો કોઈને કેમ મગજમાં ન આવ્યું એટલે કે આ કંઈ એક દિવસ નહીં અઠવાડિયું દસ દિવસ એમને બાંધેલું પડ્યું હોય તો આ બધું થયું કોઈને વિચાર કેમ ન આવ્યો અને હવન કરે છે બહાર નથી નીકળતા તો આ બધું શું છે એટલે મેઇન વસ્તુ શું છે કે આપણે આ બનાવ ભલે હવે તમે એમાં તમને તો ખબર નથી કોઈ પરિવારના કાકા મામા કોઈને ખબર નથી પરિવારના હોય પત્નીને કોઈ બીજા કોઈને ખબર નથી પરંતુ આટલું બધું ગરાડું બધા કે કોઈએ વાળવાનો પ્રયત્ન કેમ ન કર્યો આવા બધા એટલા માટે કે ભાઈ આટલું હે હું તમને એ જ કહું છું કે ભક્તિ કરે છે એનો કોઈ ના નહીં પણ ભક્તિ કરીને બે છોકરા નોંધાર મૂકવાનો એનો અધિકાર નથી સમજી લેજો ભક્તિ એવી ન હોવી જોઈએ કે પાછળના આખો પરિવાર તમે પાયું અત્યારે બધા જે મુશ્કેલી અનુભવો છો એ તમને કહે છે મારી ભક્તિથી મતલબ ગામ આખું હેરાન થાય એવું તો મારી ભક્તિ ન હોવી જોઈએ ને હું મારી જાતને ભક્તિ માનતો હોઉં પણ મારા ભક્તિથી મારું ગામ આખું હેરાન થવું નતું જેમ અત્યારે બીજો આપણી મને કોઈ બીજો નથી વાંધો મને એમ છે કે એના બાળકો બિચારા નોંધારા થઈ ગયા વાત એમ છે એને ભલે ભક્તિ કરી એ ભલે ભાઈ તંત્ર વિદ્યામાં કર્યો પણ આવું કૃતાપૂર્વક નું કર્યું તો એમ કે આપણને એમ કઈ અફસોસ કેવો થાય એમ કાયમ તમને અફસોસ થાય કાયમ માટે કે ભાઈ આપણે આવું આને કેમ પગલું કર્યું એવું થાય ને એટલે એ બહુ અગત્યની વસ્તુ છે મહત્વની વસ્તુ એ છે એ સાહેબ જે વસ્તુ જે એ બધું ફીટ કરી વસ્તુ અમારે આયા ગોવિંદભાઈ રહ્યા ને એ લાકડા નાખી જતા તો એ જે કારખાને જાય છે ને એ કારખાને લાકડા ગોવિંદભાઈએ કીધેલું કે ઈસુભાઈ મારી વાડીએ નાખી દઉં તો કે મારી વાડીએ નાખવા ન જતા આમાંથી મારે જેટલા જોઈને જેટલા હું લેતો જઈશ પછી જે આપણે ખાતરની થેલી આવે ને એમાં એ લાકડા ભરી અને સીતા અહીંથી ઉભારિયા વગર સીતાની ઉપરીએ જાતા તો એમાં અંદર શું વસ્તુ લાવે છે એ તો આપણને સમજી ખાલી લાકડાથી કેમ ત્યારે હું આયા નથી સમજાઈ ગયું પછી આ લાકડા એ ન્યાથી લાવવા મમ્મી કે તારે લાકડા ખૂટે ત્યાંથી કેમ લાગે લાવે કે જોતા હોય ત્યારે મને ન્યાથી કીધું યા ભાઈ જો લાકડા ના ખવડાય તો બે ત્રણ વર્ષથી આ બારામાં લાકડા નાખવા આવે છે ભાઈ આ છે વાત તો સાચી છે તમારી કોઈ સવાલ જ નથી બહુ દુઃખ ઘટના એટલી બધી દુઃખ બની ગયો નહીં અને તમે પોતે જોઈ ન શકો એવી ઘટના તમે પોતે ઓવરમાં અને આંધે એના માવતર ને તો રોજ પછી લાગતો હવા કામ બેઠાય હા બેઠા એમાં આપણે કોઈ નહીં લાગતો એટલી ભક્તિ ધાર્મિક હતી હોય ને એ આવું બધું કરતા હોય ભગવાન ને એમ કે મા બાપ છે સર્વસ્વ છે આવું કરતા હોય છે એ સાથે તો હું સંમત છું છે તમારી સાથે એમાં હા એટલે ભક્તિમાં આવું બધું કરતા હોય છે પણ અમારો શું થાય ખબર અમારો પ્રશ્ન એવો છે કે અહીંયા ભલે આ એક આપણે તમારાથી આપણો અઘટિત આપણા આંગણે બની ગયું પણ હવે ક્યાંય બીજે કુટુંબમાં ન બનવું ન થવું કોઈ સમાજમાં ન બનવું સમાજમાં કોઈ સમાજમાં કોઈ સમાજમાં અમારો હેતુ આટલો જાતા નવું છે કે આવું અરેરાટી ભરવું કોઈ બીજી જગ્યાએ ન તો એવી જાત આયેલા છોકરા બે છોકરા એક જ દીકરો એને એક જ દીકરો એક દીકરી એક દીકરો હા તો બેઠો છે
એમાં તમે એટલા માટે કે હું તમને એટલે કહું છું, કોઈ ખરાબ ન લગાડતા છોકરાને ભણતર તું જાતો નહીં અને તું શિવની પૂજા કર, એટલે સમય પ્રમાણે હાથ બહુ અવિચારી કહેવાય એમ કે અવિચારી કે ભાઈ ભણીશ નહીં તો આ ચાલશે, પણ તું આ તો કામ કરજે, એટલે એવું છોકરા પાસે એટલે એ છોકરો અનપઢ રહીએ તો એનું જીવન કેમ જાય એમ પ્રશ્ન થાય. તમે મારી જગ્યા ભેગા જગ્યાએ આવો, તમે કારણ કે અત્યારે તમને તમે એક હજી આઘાત થયો નથી ત્યાં તમે આપી દો, એટલે હવે ક્યાંક ક્યાં જતો તો અમારો તો વિષય એટલો જ હતો કે બનાવ કોઈ ભવિષ્યમાં બીજા કુટુંબમાં કે કોઈ ઘરે કે કોઈ સમાજમાં ન થાય, આ સિવાય કોઈ હેતુ નથી. અમને કોઈ આના માટે કોઈ ડોનેશન મળતું નથી, અમે કોઈ સરકારના માણસ નથી, એવું કાંઈ નથી. માત્ર ને માત્ર જાતા આખા દેશમાં કામ કરે આવા બનાવનો ખુંડાતો ન થાય, આ હેતુ સિવાય બીજો કોઈ અમારો એક પણ ટકો સ્વાર્થ અમે અમારા ખર્ચે. એટલે આ બધું છે, અમે મીડિયા એટલા માટે કે ભાઈ આવું બનાવ ન બને એમ કે મીડિયા તમારા એક બનાવે ને પણ બીજું બને નહીં એના માટે. તો આ રીતે અમારું કામગીરી છે અને અમે આ રીતે તમારી પાસે આવ્યા છીએ. હા હેરે થાય હેરે મારી બાજુ બાજુ કીધું અને સંપૂર્ણ જે તપાસ છે ખરેખર તપાસ ની મદદ ખરેખર વિધિ ને લઈ અને આ બલિ કરવામાં આવી છે કે શું તે એક તપાસ નો વિષય છે. હજુ મારી ટીવી ન્યૂઝ વિચિ જણાવી રહ્યા છે તાંત્રિક વિધિ નું આપણે ના કહી શકીએ, પણ પતિ પત્ની બંને અહીંયા એક વર્ષથી સેવા પૂજા શિવ મહાદેવ ની શિવલિંગ ની સ્થાપના કરીને સેવા પૂજા કરતા હતા અને એક વર્ષથી એમાં ગઈ રાતના સમયમાં એમણે પોતાની જાતે લોખંડ નો માછડો બનાવી અને દોરી ગોઠવી અને દોરી કપાઈ જાય એ રીતે ગોઠવી અને પોતાની જાતે આત્મહત્યા કરી લીધેલ છે અને હાલ તપાસ ચાલુ છે. એથી વિશેષ કોઈ આક્ષેપ કે કોઈ વિગત કોઈ ત્યાં આવતું હોય કે આ ક્યાંય જતા હોય એવી કોઈ માહિતી છે? પોલીસ દ્વારા ખાસ કરીને કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હાલ તપાસ કરી રહ્યા છે? પોલીસ દ્વારા કે કોઈ આમાં કોઈ સંડોવાયેલ છે કે એમ બધા દરેક મુદ્દાને દરેક બાજુથી એંગલથી જોઈ અને અમે તપાસ કરીશું. હાલ સુધી એવા કોઈ આક્ષેપ કે કોઈ સાબિત થતું નથી કાંઈ. હાલ તો આત્મહત્યા હોય જ લાગી રહ્યું છે. સર એફએસએલ ની ટીમની મદદ લેવાય છે? હા બરાબર, એફએસએલ ની ટીમની પણ અને પુરાવા એકત્રિત કરેલ છે બધા તમામ પ્રકારના. સુસાઇડ નોટ ને લઈને સાહેબ શું કહેશો? સુસાઇડ નોટ માં બીજું કઈ નથી કે અમે અમારી જાતે જ કરીએ છીએ અને આમાં કોઈ જવાબદાર નથી, કે અમારા ઘરનાનું ધ્યાન રાખજો એ જ વિગત લખેલી છે, એ સિવાય કોઈના ઉપર આક્ષેપ કે કોઈ કઈ બીજું કઈ લખેલું નથી. સર અહીંયા હવન કરતા હોય એવી પણ પ્રાથમિક વિગતો સામે? આ ધાર્મિક વિધિ, હવન એટલે ધાર્મિક વિધિ કરતા હતા, એમાં પૂજા પાઠ ને એવું તો એક વર્ષથી કરે છે. એના ઘરનાનું કેવું છે? મસ્તક જે છે એ કુંડમાં પીડ્યો હતો. હા, એકનું કુંડમાં હતું ને એક બાર પડ્યું. કઈક બલી હોય એવું તો કહી શકાય ને? બલી એવું કહી ન શકાય, બલી એવું કહી ન શકું, પણ પોતાની જાતે કરેલું છે એવું હું પાકું કોઈ સચોટ કે આના હિસાબે જ બન્યું એવું ના કહી શકું. થેન્ક યુ. વિદ્યાપતિ પત્નીના અંશ્રદ્ધાના કારણે મોત, શું કહેશો આપણને ઘટનાને લઈ? એક તો ખાસ કરીને વિછિયાની અંદર જે દંપતીએ પોતે 100 બલિ ચડાવી છે, માત્ર અંધશ્રદ્ધા યુક્ત જ બનાવવું છે, પૂર્વયોજિત છે, પોતે પોતાની રીતે બલિ આપવા માટેના પોતે સાધનો બનાવ્યા અને પોતાના ડોક કપાઈ જાય એવા તીક્ષ્ણ અત્યારથી હવનકુંડમાં પડે એવી વ્યવસ્થા કરી છે,
અને આ વ્યક્તિ ભક્તિભાવર હતા, 2-3 વર્ષથી આ બધી કામગીરી કરતા હતા. અને સવાલ અમને એક જ થાય છે કે ભાઈ અવળું મોટું સાધન રાખે છે, લઈ આવે છે, તો ઘરના સભ્યને કેમ ખબર ન પડી? બીજું કે અમારી પાસે આશ્રમના 2 બાપુના નામ આવ્યા, તેને ફોલો કરતા હતા, પણ હકીકતમાં કોઈને ખોટો નિર્દોષને તકલીફ ન થાય એની મુખ્ય અમારો હેતુ છે. એટલે પોતે પોતાના દીકરો છે, હરેશ છે, એને એમ કીધું કે તું ભણવા નહીં જતો હાલશે, તારી પૂજા અને અભિષેક ને એ તો તારે કરવાનું છે. આવું આપણે સાંભળ્યું ત્યારે પણ આપણને ખૂબ આશ્ચર્ય થાય છે. ભક્તિભાવ ખરી એ દરેક વ્યક્તિ કરતા હોય પોતાની રીતે, પણ બાળકને શિક્ષણમાં પણ અવરોધરૂપ ભાઈ હેમુભાઈ આ કામ કર્યું છે, એનાથી અમને જરૂર આશ્ચર્ય છે. આજે અમે અહીંયા સ્થળ ઉપર આવ્યા છીએ. સ્થળ ઉપર ભવિષ્યમાં બનાવનું પુનરાવર્તન ન થાય અને આવું અઘટિત બનાવ ન બને, અને આ 21મી સદીમાં અત્યારે આપણું શરમથી માથું ઝૂકી જાય એવી ઘટના છે. અને આ તો નિર્મમ હત્યા, એટલે પોતાની હેરે સ્વ બલિ કરાવી છે. નિર્મમ હત્યા માત્ર માત્ર તંત્ર વિદ્યાથી અને અંધશ્રદ્ધાથી જ આ બનાવ બન્યો છે. પરિવારે મને એના ભાઈઓ, 2 બંને ભાઈઓને પિતાજીએ કીધું કે ભાઈ છેલ્લા 2-3 દિવસમાં આવી રીતે એને બધું ગોઠવી નાખ્યું, આવા સાધનો લેવા, લાકડા કોથળીમાં લેવતા હતા, આવી બધી વાત કરી છે. બીજું એ ભક્તિભાવવાળા હતા એટલે બધાની ઘરે આવી સેવા પૂજા વસ્તુ દેવા જતા હતા, એવું બધું એમને એ કરાર કર્યો છે. પણ અમે પોલીસને કીધું છે કે તમે બધી સાચી માહિતી આપજો કે ક્યાં ક્યાં જતા હતા, કોના કહેવાથી માની લો કે આવું અંતિમ પગલું ભર્યું, આ બધી તપાસનો વિષય છે અને પોલીસ એ દિશામાં કાર્યવાહી કરી રહી છે. જયંતિભાઈ શું માને છે આ પ્રમાણે? કોઈની પ્રેરણાથી આ પ્રમાણે આ કાર્યક્રમ પ્રેરણા વગર થઈ શકે જ નહીં. કોઈ તંત્ર વિદ્યાના કોઈ પણ ગુરુ હોય એનાથી એને મોક્ષ મળશે, ભવિષ્યમાં જન્મ નહીં થાય, પછી તમને સ્વર્ગની અંદર સ્થાન મળશે, આ માનવ શરીર નહીં મળે, આવી બધી ઘેલછાઓ અને આવી ભ્રમણાઓ ઊભી કરી અને ત્યારે માનસિક નબળા લોકો આવું કૃત્ય નિર્મમ કૃત્ય ક્રૂરતાપૂર્વકનું કરી બેસે છે અને એ અચકાતા પણ નથી, એવું પણ અમારા અનુભવમાં છે. કાયદાકીય આ પ્રમાણે જેવો લોકો પ્રેરણા આપતો હોય તેના વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? આના વખતે તમે એક તો ષડયંત્રમાં આઈપીસી 120 પછી દુષ્પ્રેરણા કરવા માટે આઈપીસી સીઆરપીસીની કલમ હેઠળ કાર્યવાહી થાય. જેટલા જોડીદાર હોય, જેને સાધન આપ્યા હોય કે જેને ગોઠવી દીધું હોય કે કોઈને માર્ગદર્શન આપ્યા, બધા અને સહ આરોપી તરીકે લઈ શકાય છે. ઓકે, થેન્ક યુ.